નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે આઠ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને ટચ કરવાનું ભૂલતા નહીં ટચ નહીં કરો તો નોટિફિકેશન નહીં મળે તો ટચ કરશો જેથી કરી અમારા નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ આઠ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગિતાનું પાંચમું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો તે આયોજિત કરવામાં આવ્યું છે રાજસ્થાનના જેસલમેરમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કલ્યાણસિંહ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ આઈ એ કયા રાજ્યમાં લગભગ ત્રણ હજાર છસો વર્ષ જૂની ગ્રામીણ વસ્તીની શોધ કરી છે તો આ શોધ કરવામાં આવી છે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન ત્રણ હાલમાં જ અમેરિકાએ કયા દેશને ચલણ સાથે છેડછાડ કરનાર દેશ જાહેર કર્યો તો તે દેશ જાહેર કર્યો છે ચીનને અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી પાટનગર બે ગણતરી કેટલી ભાષાઓમાં કરવામાં આવશે તો તે કરવામાં આવનાર છે અઢાર ભાષાઓ ભારતમાં વર્ષ બે હજાર વીસથી જ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવનાર છે તેમાં આ વખતે મોબાઈલ એપ દ્વારા માહિતી ભરવામાં આવનાર છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા પ્રશ્ન પાંચ હાલમાં જ કોની અધ્યક્ષતામાં યુજીસીની પાંચસો બેતાલીસમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો તે એન ગોપાલ સ્વામીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાંચસો બેતાલીસમી હતી યુજીસીનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સ્થાપના ઓગણીસો છપ્પનમાં અને મુખ્ય મથક નવી દિલ્હીમાં છે તેમજ ચેરમેન છે ડીપી સિંહ પ્રશ્ન વૈજ્ઞાનિકને આઈસીટીપી ઇટલીના નવા નિર્દેશક નિયુક્ત કર્યા તો તે છે આતિશ દાભોલકર આતિશ દાભોલકર યુનેસ્કોના સહાયક મહાનિર્દેશકની સાથે જ આ સંસ્થાનો ચાર્જ પણ સંભાળશે આઈસીટીસી અબ્દુલ સલામ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોલ ફિઝિક્સ

હાલમાં જ કયા દેશના બોલર સ્ટેને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તો તેણે તે ક્રિકેટ છે સાઉથ આફ્રિકા ડેલ સ્ટેન સાઉથ આફ્રિકા તરફથી ત્રાણું મેચ ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં તેમણે ચારસો ઓગણચાલીસ વિકેટ મેળવી હતી આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ શાંત મનોહર સીઈઓ મનુ સાહની અને સભ્ય દેશો એકસો પાંચ પ્રશ્ન નવ કઈ તારીખે હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં છે છ ઓગસ્ટના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર લિટલ બોય નામનો અણુબોમ ફેંક્યો હતો તેમજ નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ નાગાસાકી શહેર પર ફેટમેન નામનો અણુબમ ફેંક્યો હતો પ્રશ્ન દસ કયા ખેલાડીએ ફોર્મ્યુલા વનની હંગરી ગ્રાન્ડ પ્રિક્સ રેકોર્ડ સાતની વાર જીતી છે તો તે છે લુઈસ હેમિલ્ટન હંગરી પાટનગર બુડાપેસ્ટ રાષ્ટ્રપતિ જાનોસ અડ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બન અને ચરણ છે ફોરેન પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા ઉત્પાદને બીઆઈએસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું તો તે છે પશ્ચિમીઓ બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્થાપના ઓગણીસો છ્યાસીમાં પ્રશ્ન બાર હાલમાં જ કોના દ્વારા એર કોમ્બાટ મોબાઈલ ગેમ લોન્ચ કરવામાં આવી તો તે લોન્ચ કરવામાં આવી છે ભારતીય વાયુસેના દ્વારા આ એપને ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપલ સ્ટોરમાંથી પણ ફ્રી ડાઉનલોડ કરી શકાશે આ એર ચીફ માર્શલ બી એસ ધનોઆ દ્વારા લોન્ચ કરવામાં આવી છે ભારતીય વાયુસેનાની સ્થાપના ઓગણીસો બત્રીસમાં માં તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને નેવી ડે ઉજવવામાં આવે છે એ આઠ ઓક્ટોબરના રોજ પ્રશ્ન તેર

નીચેનામાંથી કયા ભારતીયને પ્રાઇડ ઓફ ધી નેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું તો તે છે ડૉક્ટર વિનાયક એસ હિરમત પ્રશ્ન પંદર હાલમાં જ કઈ વ્યક્તિને અમેરિકાના વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો તો તે છે કશ્યપ પ્રમોદ પટેલ પોલેન્ડ થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઈક અને શેર કરો તેમજ ચેનલ ને સબસ્ક્રાઇબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ